દોસ્તો તમે વિડીયોનું થમનેલ અને ટાઇટલને જોઈને ખબર પડી ગઈ હશે કે આજના વિડીયોમાં શું ખાસ છે તો મિત્રો આજના વિડીયોમાં થમનેલમાં આપણે જોયું કે લખશો ગુજરાતી તો થઈ જશે ઇંગ્લિશ તો આ વાત એકદમ સાચી છે તો કઈ રીતે તો એક સોફ્ટવેર દ્વારા તો મિત્રો એક હું એવું સોફ્ટવેર લઈને આવ્યો છું કે તમને તમારું કાચું પાછું ઇંગ્લિશ અથવા તો તમારું લેપરાઈટ ઇંગ્લિશને એક ઓફિશિયલ ઇંગ્લિશ જે યુનાઇટેડ સ્ટેટની અંદર બોલાય છે એવા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી દેશે એવા ઇંગ્લિશમાં તમે ટાઈપ કરી શકશો જે તમને વિચારી પણ નહીં હોય હવે મિત્રો તમે ઘણી બધી સોશિયલ મીડિયા એપ્લિકેશન યુઝ કરતા હશો જેવી કે વોટ્સએપ ફેસબુક મેસેન્જર તો મિત્રો એવી એપ્લિકેશન યુઝ કરતી વખતે તમારો કોઈ ફ્રેન્ડ એવો અથવા તો બારની કન્ટ્રીનો કોઈ ફ્રેન્ડ જે તમારો ક્લોઝ ફ્રેન્ડ છે તમને મેસેજ કરે છે ઇંગ્લિશની અંદર પણ તમને ઇંગ્લિશ તો આવડતું હોતું નથી એવા સમયે તમે શું કરશો તો તમારા ફ્રેન્ડની હેલ્પ લેશો કોઈ બાજુમાં આજુબાજુ હશે એના જોડે જશો અને કહેશો કે ભાઈ આ આને શું લખ્યું છે મને ટ્રાન્સલેટ કરીને કે એને મારે એને રિપ્લાય આપવો છે તો એવા સમયે બહુ તમારી ઇમ્પ્રેશન ડાઉન થશે અને સમય તમે અને શરમ પણ અનુભવશો તો મિત્રો એવા સમયે જો તમારે શરમ ન અનુભવી હોય તો આ સોફ્ટવેરનો યુઝ કરી લેવો તો મિત્રો આ સોફ્ટવેર બહુ જ સારું છે જેને આપણે જોશું તમે વિડીયોને લાસ્ટમાં કમેન્ટ કરજો કે આ સોફ્ટવેર કેવું છે તમને હેલ્પફુલ છે કે નહીં આ વિડીયોના કમેન્ટમાં તમે કમેન્ટ કરજો હવે મિત્રો એ સોફ્ટવેરને ક્યાંથી આપણે ડાઉનલોડ કરીશું તો પ્લેસ્ટોરને ઓપન કરી છે હવે પ્લેસ્ટોરની અંદર આપણે સર્ચ પાડવામાં લખીશું જી બોર્ડ જી બોર્ડ તો મિત્રો પ્રથમ આવ્યું છે તેના ઉપર ક્લિક કરીએ હવે મિત્રો અહીંયા જોઈ લઈ અનઇન્સ્ટોલ કર્યું છે કારણ કે મારે ઓલરેડી ઇન્સ્ટોલ છે હવે મિત્રો તમારે ઇન્સ્ટોલ બટન આવશે તેના ઉપર તમે ક્લિક કરીને એકથી પાંચ સ્ટેપ આવશે જેની અંદર પાંચમું સ્ટેપ હશે જીબોર્ડ ઇનેબલ કરવાનું જે ડિજેબલ હશે તે તમારે ઇનેબલ કરવાનું રહેશે હવે મિત્રો આ સોફ્ટવેરનો યુઝ આપણે કઈ રીતે કરીએ તો મિત્રો આ સોફ્ટવેરનો યુઝ કરવા માટે આપણે કોઈ સોશિયલ મીડિયા કોઈપણ સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં આ સોફ્ટવેરનો યુઝ કરી શકીએ તો આપણે પહેલાં તો ઓપન કરીએ વોટ્સએપની અંદર ઓકે હવે મિત્રો વોટ્સએપની અંદર આપણે કોઈ ફ્રેન્ડને મેસેજ કરીએ તો અહીંયાથી ઓપન કરાવીએ ચેટની અંદર હવે મિત્રો તમે જોઈ શકો છો જી જી ઉપર હું ક્લિક કરું છું તો આ જી ઓપન થયો છે તો મિત્રો જી શું છે તો આ જી એ જીબોર્ડ છે જે હમણાં આપણે જે ડાઉનલોડ કર્યું એ સોફ્ટવેરનો આઈકોન છે હવે મિત્રો આપણે વાત થઈ હતી કે ગુજરાતીનું ઇંગ્લિશ તો ગુજરાતીનું ઇંગ્લિશ કરવા માટે સેટિંગના બાજુમાં લાઇબ્રેરી આપેલી છે તેના ઉપર આપણે ટેપ કરીશું હવે મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ લેફ્ટ સાઈડ ઇંગ્લિશ આપેલું છે રાઈટ સાઈડ ગુજરાતી આપેલું છે આપણે તો ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું છે તો અહીંયાથી લેંગ્વેજને સિલેક્ટ કરાવીએ ગુજરાતી સાઈડમાં ઇંગ્લિશ ઓટોમેટિક થઈ ગયું છે હવે મિત્રો આપણે મેસેજ કરીશું આપણા ફ્રેન્ડને કાચું પાછું ઇંગ્લિશ આપવું જેવું કે તમે કેમ છો તો મિત્રો તમે જોઈ શકો છો તમે કેમ છો એ મેં ગુજરાતીમાં કાચું પાછું ઇંગ્લિશ જે આપણે વોટ્સએપ મેસેન્જરમાં ફેસબુકમાં યુઝ કરીએ છીએ એકબીજા જોડે વાત કરવા માટે મિત્રો તમે સોશિયલ મીડિયા એપ્લિકેશન યુઝ કરતા હશો તો તમને થોડું ઘણું તો ઇંગ્લિશ આવડતું જ હશે જેઓ કે કાચું પાછું ક્લેફ રાઇટિંગ ઇંગ્લિશ ઓકે તો મેં લખ્યું તમે કેમ છો તેનું ટ્રાન્સલેટ થઈ ગયું મિત્રો તમે જોઈ શકો હા હાઉ આર યુ ની અંદર તો મિત્રો આ સોફ્ટવેર તમે યુઝ કરતા હોય ત્યારે તમારે ઇન્ટરનેટ કનેક્શન તમારે ચાલુ રાખવાનું રહેશે જો ઇન્ટરનેટ કનેક્શન બંધ હશે તો આપ સોફ્ટવેરનો યુઝ કરી શકશો નહીં હવે મિત્રો બીજી વાત કહી દઉં કે ઓની અંદર તમારે જો ગુજરાતી કીબોર્ડ તમે એડ કરેલું હોય તો તેને રિમૂવ કરશો ત્યારે જ આ સોફ્ટવેર તમને શો કરશે નહીં તો સોફ્ટવેર શો કરશે નહીં હવે મિત્રો આપણે જોયું તમે કેમ છો તેને સેન્ડ કરી દઈએ હવે મિત્રો નેક્સ્ટ જોઈએ ગુજરાતીનું ઇંગ્લિશ તો આપણે કરી દીધું હવે ઇંગ્લિશનું ગુજરાતી કરવું હોય તો એ શું કરવાનું એ પાછો પ્રશ્ન છે તો એના માટે ફરીવાર લાઇબ્રેરીનું ઓપન કરીએ અહીંયાથી ઓલરેડી બાય ડિફોલ્ટ ઇંગ્લિશનું ગુજરાતી છે તો આપણે લખીએ હાઉ ઓકે આર યુ હા તો તમે જોઈ શકો છો આપણે લખ્યું હાઉ આર યુ તેનું થઈ ગયું તમે કેમ છો એકદમ ઓફિશિયલ તો મિત્રો ફરીવાર એને સેન્ડ કરી દઈએ તો છે ને મિત્રો આ કમાલની એપ તો મિત્રો આ એપને હમણાં જ તમે ગૂગલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરી લો અને મિત્રો આ એપને યુઝ કરીને તમારે સમાજમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં એક સારી ઇમ્પ્રેશન ઊભી કરો મિત્રો આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ છે તેના માટે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો